થોડું મળે અને જેમાં આપણો સમાજ બી જોડાય એવું કઈક મોટું પ્રસંગ થાય, પણ અલૌકિક વત આપણી માટે નહીં, ભગવત કાર્યરૂપ ધાર્મિક કાર્યરૂપ અગર એ કાર્ય થાય તો એ મહોત્સવ કહેવાય. અને જેમાં આખા ગ્રામજન શહેરના બધા જ જોડાય, એટલા મોટા પાયા ઉપર થાય તો એને મહામહોત્સવ. આ મહામહોત્સવ છે, કારણ કે ગોકુલની જ નહીં, બ્રજ આકર ગોકુલ અને ગ્રામ બધી જગ્યાથી લોકોએ આવીને આ મહોત્સવ મનાવ્યું છે. તો પુર ગ્રામ બ્રજ અને આકર ચાર પ્રકારથી બ્રજનો વર્ણન છે. પુર એટલે મથુરાપુરી, ગ્રામ એટલે ગોકુલ ગ્રામ, બ્રજ એટલે બ્રજ પ્રદેશ, અને આકર એટલે એમાં રહેલા જે બી કસ્બાઓ છે એ બધામાંથી ગોપી ગ્વાલો આવીને નંદરાયજીને ત્યાં આટલા વર્ષો પછી બાલકનું પ્રાગટ્ય થયું છે એનો એક મહામહોત્સવ રૂપ એક કાર્યક્રમ મનાવવાનું છે. એની બધાને હરખ થઈ એટલે એ બધા મળીને એકત્રિત થયા છે. આજે એમનું પ્રાગટ્યનું ઉત્સવ અને સવારે જે પંચામૃત થયું એ એમના જન્મોત્સવ, કારણ કે જે પૂર્વમાં થઈ ગયું એનું જન્મોત્સવ સવારે આપણે મનાવ્યું એટલે આપણે ઠાકોરજીને પંચામૃત કરાયા. અને હવે જે આ પંચામૃત થશે, રાત્રિનો કાલ છે, પરબ્રહ્મ પૂર્ણ પુરુષ રૂપ રાત્રિના આપણે પુષ્ટિ માર્ગી રૂપ એમને શ્રમ ન અપાય એટલે શાલિગ્રામ જીવન એમનું પંચામૃત સ્નાન. શાલિગ્રામ ભગવત સ્વરૂપ પદ છે. કેટલાયને વિચાર આવે મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ. મર્યાદામાં પૂજાનું પ્રધાનતા અને પુષ્ટિ માર્ગમાં સેવાની પ્રધાનતા. શાલિગ્રામજીનું પૂજન કેમ? શાલિગ્રામજીમાં પાંચેય તત્વ આવી જાય છે. શા લિ ગ્રામ ગ ર મ બધા જ દેવોનો એમાં સમાવેશ થઈ જાય છે. એટલે એ બ્રહ્માત્મક છે. બ્રહ્માત્મક છે એટલે પુરુષોત્તમ વત છે. બહુ સંક્ષેપમાં આપણે વિચાર લઈએ છીએ, જગાવતી વખતે શ્રી વલ્લભ ગુણ શ્રી વલ્લભ ગુણ શ્રી વલ્લભ ગુણ ગાઉન જય જય શ્રી વલ્લભ પ્રભુ જાગીએ વ્રજરાજ કુંવર છગન મગન પ્યારે લાલ જય જય શ્રી સુરજા કલિંદ નંદિની આજ હું બડો દરબાર દેખ્યો માઈ સોહેલારો આજ નંદ દ્વાર. આ કીર્તનો ગવાય છે અને એના પછી મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ પદનું ગાન થાય છે. જુગલ ઉઠ ગોપાલ પ્રાતકાલ દેખો મુખ તેરો, એના પછી પાછે ગ્રહકાજ કરો નિત્ય નેમ મેરો. આ કીર્તન ગવાય. એના પછી લાલકો મુખ દેખનો આઈ. આ ક્રમ આચાર્ય ચરણોએ મનથી નથી બનાવ્યો. અતઃ પંચમો અધ્યાય નંદસ્તવાત્મક પુષ્પને જાતા અલ્લાદો મહામના. જે આગળ ભાગવતાર્થ વર્ણનમાં નંદોત્સવના જે 16 શ્લોક આપ્યા છે, સુખદેવજીએ કેવળ 16 શ્લોક કયા, એ 16 શ્લોકમાં એક એક શ્લોકમાં જે વર્ણન કર્યું છે એના મુજબ અષ્ટ સખાઓએ વાણી ગાઈ અને અષ્ટ સખાઓની વાણી સભર એનું પુષ્ટિ પ્રણાલિકારૂપ મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ એનો વિવેચન કરી, એનો વિસ્તાર કરી અને સેવાનો ક્રમ નિર્ધાર કર્યો. જે રીતના શ્રી સુખદેવજીએ કઈ ઠેકાણે એમાં જેમને થોડું વિચાર કર્યું હશે, જોયું હશે, એમને એમાં દેખાય કે કોઈ જગ્યાએ શુક લખ્યું છે શુકોવાચ અને કોઈ જગ્યાએ શ્રી શુકોવાચ. કેમ આપણે આ ચર્ચા લીધી કે જ્યાં શુકોવાચ લખ્યું છે ત્યાં તો સુખદેવજી બોલી રહ્યા છે,
પણ જ્યાં શ્રી શુકોવાચ લખ્યું છે ત્યાં ઠાકોરજી સ્વયં બોલી રહ્યા. કેમ? અમુક લીલાઓના દર્શન કરીને શુકદેવજી પરમહંસ છે, પરમ ભાગવત છે, પરમ વૈષ્ણવ છે, એમની સમાધિ લાગી જાય છે અને કથા પૂરી ન થાય એના ડરથી એ સમયે ઠાકોરજી સ્વયં એમનામાં બિરાજીને અને એ કથા કહી. એટલે ભાગવત મહાન છે, જેમાં ભક્તની વાણી પણ છે, ભગવાનની વાણી પણ છે. એ જેવી રીતે ગીતા, જેવી રીતે વેદ, એટલે જ આચાર્ય ચરણોએ પ્રમાણતર ચતુષ્ટયમમાં એને પ્રધાનતા અપાઈ. પહેલા ત્રણ જ પ્રમાણ હતા કે વેદ જુઓ, બ્રહ્મસૂત્ર જુઓ અને ગીતા જુઓ. જેવી ભગવાનની વાત સમજવી હોય તો આ ત્રણમાં તમારે માથુમન કરવી પડે. એના પછી આચાર્ય ચરણનો આ એ અદેય દાન દક્ષશ્ચ બહુદાન ચરિષ્વા પ્રતિપત ભાગવત ભૂષિતા ભાવાંશુ મૂર્તિ. ભાગવત ને સમજવા માટે આપનું સવિશેષ અવતરણ થયું અને ભાગવત માના જ આ 16 શ્લોક થી આખી પ્રણાલિકાનો નિર્ધાર. નિજ મંદિર તિવારીમાં સિંહાસન પર વિરાજમાન મધુર મુખારવિંદના દર્શન કેવલ ઠાકોરજી પીઠ ઉપરના ધારણ કરી આવ્રત થઈ બસ કેવલ આપના મુખારવિંદના જ દર્શન આપે. મુખારવિંદની અનુપમ છબી, મનમોહિની કનક કપીશ, સાત્વિકી માયા એ વિશ્વ બ્રહ્માંડને વ્યાપક જ્ઞાન અંતર્નિહિત કરીને શોભિત કીર્તિમયી માલા દ્વારા આપ અસીમ અનુગ્રહ વૃષ્ટિ મુખારવિંદ દ્વારા કરી રહ્યા છે. સાંખ્ય યોગ રૂપી કુંડલ દર્શનમાં ભક્તિના અનુપત પોષણ કરતા આછો નીકો લોનો વદન કમલ દેખ કર દર્શનાર્થી ત્રિવિધ તાપનું ઉપશમન કરે છે. નેરભરી દેખો નંદકુમાર. ત્યાર પછી આ કીર્તન પદ, એક એક કીર્તન પદ દર્શન થી જ આપણા સેવાનું ક્રમ શરૂ થઈ જાય. કઈ રીતે ઠાકોરજીને આપણે નિહાળીશું, જેવી રીતે ગોપિકાઓએ કર્યું છે, જેવી રીતે બ્રજ સિમંતનીઓએ કર્યું છે, જેવી રીતે બ્રજમાં રહેલા બ્રજજનોએ કર્યું છે. કારણ આપણે આપણી સેવામાં પણ આપણા થકી કશું પણ કરતા નથી. બ્રજ ભક્તોની, 8400 વૈષ્ણવોની અને ગુરુજનોની કાની આપીને આપણે કોઈ પણ પ્રક્રિયા કરી, આપણી સામર્થ્ય જ નથી અને એમાં આપણી જ ભલામણ છે. આચાર્ય ચરણોએ કેટલો વિસ્તૃત વિચાર કર્યો છે. તમારા ઉપર કોઈ પણ દોષનું આરોપણ છે જ નહીં અને આજના જ સમયમાં બધા જેટલા બી આવે આમ કરીશું તો આમ દોષ પડી જશે, આમ કરીએ કે નહીં કરીએ દોષ તો નહીં પડે. દોષાહ પંચવિધાહ પ્રોક્તા, પાંચ પ્રકારના દોષ છે. ન નિવૃત્તિર્હી કથંચન, બીજા કોઈ પ્રકારથી દૂર નહીં થાય. આચાર્ય ચરણની આ સેવા પ્રણાલીમાં અગર તમે જોડાયેલા હશો તો જ તમારા એ પાંચ પ્રકારના દોષ દૂર થશે અને તમારું અંતઃકરણ શુદ્ધ થશે અને તમને ભગવત પ્રાપ્તિ થશે. આના સિવાય સંસારમાં બીજો કોઈ ઉપાય નથી. કેમ નથી? આચાર્ય ચરણની અદેય દાન દક્ષશ્ચા હરી એ જ વાત આવે, કોઈ વર્ણ નહીં, કોઈ સૂત્ર નહીં, કોઈ અગ્નિ નહીં, કોઈ સાક્ષી નહીં, કોઈ ફેરા નહીં. લગ્ન કરવું હોય બે આત્માઓને તો આટલું બધું કરવું પડે, પણ સાક્ષાત પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમથી જીવાત્માનો મિલન આચાર્ય ચરણ કેવલ ભાવ સંપાદનથી કરી આપે છે. તુલસી પત્ર હાથમાં લઈને કેવલ મંત્ર બોલો અને તમે એમના થઈ ગયા. આનાથી વધારે એમનું સામર્થ્યનો પરિચય શું? અને નિશ્ચિતપણે એ બ્રહ્મ સંબંધ લીધા પેદાનું એનું જીવન અને એના વિચાર શૈલી
એની અંતરાત્મામાં આવતો અવાજ અને એનું સ્વભાવ એ પહેલા એ વિચાર કરી લે અને બ્રહ્મ સંબંધ થયા પછી થોડા સમય પછી એનામાં શું પરિવર્તન આવે છે એનો એ વિચાર કરી નિશ્ચિત આસમાન જમીન જેવો આભ અને જમીન જેટલો એનો તફાવત દેખાય આ આચાર્ય ચરણની મહત્તમ કૃપા અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃતમાન અંગીકૃતૌ સમર્યાદા તમારી કેવી પણ લિમિટેશન હોય કેવી પણ મર્યાદા હોય કોઈ વાત કદાચ આ મારો સ્વતંત્ર વિચાર છે આચાર્ય ચરણ જેવા સમર્થ આચાર્ય કેવા મોટા ડોક્ટર અને કેવા મોટા સર્જન કોઈ સર્જન એવું બતાવી દો જે તમને ટેબલ પર લેતાયા વગર ચીરફાડ કર્યા વગર તમારી કોઈ પણ ઉડપ શરીરની સુધારી શકે હા એ ટેબલ પર લેટવાની જે વાત છે એની માટે એટલું જરૂર છે કે સવારે તમારે એક આસન જરૂર લેવું પડશે ચાલતા ફરતા તો કોઈ પણ તમને એવો સર્જન નહીં મળે કે ચાલતા ફરતા તમારી સર્જરી કરે આચાર ચરણ નું મહત્વ છે આચાર્યની સક્ષમતા કેવળ દ્રષ્ટિ માત્રથી શ્રી ઠાકોરજીના સન્મુખ આવવાથી ગુરુના સન્મુખ આવવાથી એ આપણને આપણા દોષો દૂર થઈ શકે છે તે આ એમની મહત્તમ કૃપા કોઈ ચીરફાડની જરૂર નહીં અને તમારો સ્વભાવ બદલી જાય તદુપરાંત તેરો આવી પંચામૃત સ્નાન થાય જે પંચામૃત નું આપણે વિધાન હમણાં વિચાર્યું કે તે ઠાકોરજીના જન્મોત્સવ નો છે એટલે આમલા ઉત્તન ઇત્યાદિ ચંદન બે પ્રકારના ચંદન આમલા ફૂલેલ પીળું ચંદન અને સફેદ ચંદન કોઈ પણ સેવાની પ્રક્રિયા પુષ્ટિ માર્ગમાં સકારણ અને એકલાની નથી ઠાકોરજી પરબ્રહ્મ છે બધાના છે હવે બધાને આવકાર અને બધાને સમાવેશ કેવી રીતે અપાય તો આમલા ફૂલેલ પીળું ચંદન અને સફેદ ચંદન ચારેવ સ્વામીના યુથના પ્રતીક સફેદ ચંદ્રાવલીજીનું રંગ લાલ લલિતાજીનું રંગ હરું વિશાખાજીનું રંગ અને મેઘશ્યામ શ્રી યમનાજી પીળું રાધકાજી એટલે જ આપણામાં ગમે તે કલર ગમે તે ફૂલ ગમે તે અત્તર ગમે તે પીછવાઈ ગમે તેવું ડેકોરેશન આ કરવાની વિધાન નથી અગર પુષ્ટિ માર્ગી વિચારધારાથી ચાલવું છે તો કારણ કે એ બધું સકારણ છે કોઈ પણ મનોરથ થયો તો મનોરથમાં શું કીર્તન ગવાશે શું શૃંગાર આવશે શું ભોગ આવશે શું સજાવટ થશે શું એના ઠાકોરજીના વસ્ત્ર આવશે શું સામગ્રી ધરાશે એ બધાનો વિચાર કરીને જ્યારે એનું વિધાન થાય ત્યારે એનું નામ બાકી બધું દેખાવ આ રસરૂપ ઠાકોરજીને પંચામૃત પાંચ પ્રકારથી જે આપણા પાંચ તત્વમાં રહેલા પાંચ રસ અને એમનો એકીકરણ સમન્વય ઠાકોરજીના ઉપર જ્યારે પધરાવવામાં આવે એની જે અદ્ભુત છતા દર્શન થાય અને એ દૂધ દહીં ઘી બુરો અને શહેદ ફરી પાછું દૂધ અને ફરી પાછું જળ આ પ્રક્રિયાથી શ્રી ઠાકોરજીને શાલેગ્રામજીને પંચામૃત સ્નાન કરવામાં આવે અને એના પછી ફરી પાછું
શુદ્ધ જલથી સ્નાન કરાઈ, વસ્ત્રથી સ્વચ્છ કરી, ફૂલેલ અત્તર ધરાઈ અને પાછા આપને બિરાજમાન કરાય, તિલક થાય, ચંદન ધરાય, એના પછી તિલક દર્શન, એના પછી શ્રૃંગારનો ક્રમ, શ્રૃંગારના ક્રમમાં આયુષ્યમ અભ્યર્થમ આદિ ઉચ્ચારણ દ્વારા નિષ્ક્રય ગોદાનનો સંકલ્પ, જ્યોતિષી પંચાંગ વાંચે, ભગવાનના સન્મુખ પ્રભુના વર્ષની ગણના ઉલ્લેખ થાય અને તિલક દર્શનમાં આલાપચારી સાથે આજુ બધાઈ કો દિન દીપો જશોદા રાની જાયો હો સુત નીકો આ કીર્તનો ગવાય. પુષ્પમાલા ધરાઈને ખેલ થાય, પીતાંબર ઓઢાવવામાં આવે, ખેલમાં ચંદન, ચોવા, ગુલાલ અને અબીર આ અંતરમાં ઠાકોરજીને ખેલાવવામાં આવે. ફરી એક ચાર રંગ જે ઠાકોરજીના સ્વામીજીના પ્રતિક રૂપમાં છે, એટલે ચારેય યુથ ઠાકોરજીની સેવામાં લાગેલા છે. આ બધી પ્રક્રિયા થઈ રહી છે ત્યારે પુષ્ટિષ્ઠ રૂપથી ઠાકોરજીની સેવા ચાલી રહી છે. ભાવના અનુસાર ચાર વર્ણના પ્રતિક ચતુર્વિધ સ્વામીની શ્રીઅંગની કાંતિના નિર્દર્શન કરાવતા પીત, શ્યામ, રક્ત અને શ્વેત ચતુષ્ટય રૂપ સંસ્પર્શ એકીકરણ ભાવના બોધક છે. ખેલ થયા પછી સોનાના કટોરામાં તિલ, ગુડ, શક્કર મલાવીને એક ઘોલ તૈયાર કરવામાં આવે, તેને માર્કંડેય પૂજન રૂપ ઠાકોરજીને સોનાના ચમચાથી અરોગાવવામાં આવે કે માર્કંડેય પૂજાની સાથે આપની આયુષ્ય વૃદ્ધિ માટે એનું શ્લોક બોલવામાં આવે. સતિલમ ગુણ સંમિશ્ર અલ્પર ધૃતમ શુપયઃ માર્કંડેયાત વરમ લબ્ધ્વા પીબામ આયુ સમૃદ્ધ થઈએ. આ શ્લોક ત્રણ વાર બોલી નંદરાયજીની ભાવનાથી શુભકામનાઓ, વાત્સલ્યના કોમલ ઉપયોગ, અનિષ્ટ નિવારણ માટે ઠાકોરજીને આ અરોગાવવામાં આવે અને પછી પ્રસાદ રૂપે વિતરિત થાય. કોપીવલ્લભ ભોગમાં પાટિયાની સેવ, મીઠા ભાત, ફેની, દૂધ અને વિશેષ સામગ્રી સમર્પિત થાય. ભોગ આયા પછી આજુ બન કોવે જીની જાય, યહ સુખ દેખોરી તુમ જન્મ ફલ માનતી જશોદા, જગરાની તે મોહી બહુત જશોદા નાલ ન છેદન દેહું આ કીર્તન ગવાય છે. ગોપીવલ્લભ ભોગ અનંતર નિત્યક્રમ અનુસાર રાજભોગ સમર્પણ થાય. નિત્ય સામગ્રી સિવાય લુચ્ચઈ ના ઠેકાણે પચરંગી સામગ્રી અને રાયતો આવે નહીં. રાયતાની બદલે બળાની છાછ. રાજભોગ આવ્યા પછી હો બ્રજ માંગનો જૂ આ કીર્તનો ગવાય. નંદજુ મેરે મન આનંદ, નંદજુ તિહારે સુખ દુઃખ, બ્રજપતિ માંગીએ જુ યહ ઢાળી કે કીર્તન ગવાય. નિત્યક્રમ અનુસાર રાજભોગ સમય ત્રણ ઘડી રહે, ભોગ સરાઈ આચમન થાય. રાજભોગના નિત્યક્રમ અનુસાર વિશેષ ખંડપાઠ સજ્જા પીછવાઈ જરદોજી, ખંડ સુવર્ણના ખેલના ખીલોના દરવાજા ઉપર બંધવનવાર બંધાય. દર્શનમાં ધ્યાન પખાવત કીર્તન પ્રણાલી અનુસાર આજુ નંદરાય આનંદ ભયો આ કીર્તન આજે રાજભોગમાં આવે. ખાલી મોતીની આરતી નિખાય, કમલાબહુજી દ્વારા હસ્ત દ્વારા નિર્મિત આ આરતી કરવામાં આવે. બહાર નગારખાના સુધી શહેનાઈ અને થાલી માદલ જેમ પૂર્વવત બજાવવામાં આવે. દર્શનાથી રાજભોગના દર્શન કરે. દર્શન પછી ધોલતીબારીમાં બધા એકત્રિત થઈ જ્યાં મુખિયાજી નંદ મહોત્સવ કરવાવાળા હોય અથવા તિલકાયત જેવી તે ઘરના મોટા મહારાજશ્રી હોય તે બીડા પ્રદાન કરે અને તિલકાયત નંદરાયજી ગોપીગ્વાલના વેશ ધારણ કરવાને નિમંત્રણ સ્વરૂપ નિર્ધારિત વ્યક્તિઓને બીડા પ્રદાન કરે. કાલે તમારે નંદોત્સવમાં ગોપી ગ્વાલ જેવી બનવાના છે, ચાર ગોપી, ચાર ગ્વાલ, નંદરાયજી એ બધાને બીડા આપવામાં આવશે. સાયંકાળ એક ઘડી રહે, નિત્ય શંખનાદ થઈ ઉત્થાપનના દર્શન, ઉત્થાપન ભોગ આવી
दर्शन खोली नित्यवत भोग संध्या आरती दर्शन खुले संध्या मां छुट्टी बूंदी पंटा मां जलेबी आ प्रणाली का मुजब मंदिर नो क्रम छे घरवत आपणे जेटलू आपणाथी अनुसरण थई सके एटलू कराय पण आनी प्रकार थी आ जे भी विचार छे के मंदिर ना क्रम ने कम से कम आपणने जानकारी होवी के भई कई रीते नंद उत्सव मनावाय छे एटले आपणे आनु विवेचन लईए छीए आनो ए मतलब नथी के घरमां बधुं थवुं ज જોઈએ કરીએ તો અધિકસ્ય અધિકમ ફલમ એમાં બી કોઈ મનાઈ નથી કીર્તન પ્રણાલી અનુસાર રાની જુ જાયો પૂત સુલચ્છન કનૈયા કબ ચલી હે મૈયા આ તો પૂર્વમાં એમનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે એટલે હે યશોદાજી ઇત્યાદિ એમને એ લાળ લડાઈ રહ્યા છે કે હવે પગ તેજન્યા ક્યારે ચાલશે રાતના પાછું જન્મ થવાનું સંધ્યા આરતી મોતીની થાળી થાય સર્વપ્રથમ રુકમિણી બહુજીના શ્રેષ્ઠથી નિર્મિત થઈ ઠીક સૂર્યાસ્ત સમયે પંડ્યાજી દ્વારા સમય પરિમાણજન્ય લીધે ઘડીની સ્થાપના થાય જેના આધાર પર નિશ્ચિત કાલને જાણી શકાય સાયં ભોગ વિશેષતા છડિયાલ દાલ કઢીના સ્થાન ઉપર શાક પાપડ આવે નહીં શયન દર્શનમાં તકિયા ખંડપાટ ચોપડ યથાવત રહે ચોગાન આવે નહીં હવે જે દર્શન શયનના ભૂલ છે આ થાલીની મોતી થાય મોતીની આરતી સર્વપ્રથમ શ્રી જાનકી ઓજીના હસ્તથી નિર્મિત થઈ દર્શન બંધ થઈ તેરા થાય શૈયા મંદિરમાં પેડા બિછાવાય જેમાં વેણુજી શૈયા ઉપર હોય ઠાકોરજી એમને બિરાજે અને વેણુજી શૈયામાં જઈ ને શયનનું ક્રમ પૂરું થયું કોઈ પણ ક્રમ અધૂરો રહે નહીં પણ જાગરણ થવાના છે અને પોડાવું બી છે તો વેણુજી ત્યાં શૈયા ઉપર હોય જેટલો સમય શયનના જાગરણના દર્શન ચાલશે ત્યાં સુધી વેણુજી યથાવત ઓળશે જે આપણા આજના શયન સુધીનો ક્રમ પૂરો થાય સર્વપ્રથમ આ મોતીની આરતી ભોગજી શ્રેષ્ઠથી નિર્મિત દર્શન બંધ થાય તેરા થાય વેણુજી શૈયા પર પહોળે શયન દર્શનમાં મોહન નંદરાય કુમાર અને પદ્મ ધર્યો જનતા નિવારણ આ પદ ગવાય નાની અનંતર જાગરણના દર્શન થાય જાગરણ આ જન્માષ્ટમીનું જાગરણ મહત્વપૂર્ણ છે જાગરણ વર્ષમાં બે વાર જન્માષ્ટમી અને પ્રબોધનીમાં થઈ છે એમાં જન્મદિન જેનું જન્મદિન હોય એવી એની જાગરણની પ્રથા આભીર જાતિની છે એ ભાવના અનુસાર આપણે જાગરણ પ્રભુનું કરીએ છીએ એ સ્વરૂપ બિરાજે છે મુખિયા તિલકાય દ્વારા દરવાજા ઉપર ઝાટકિયાઓને ચમર અપાય જેમાં ભાવુક ભક્તો દરવાજા પર આવીને એ ચમર બોલાવી શકે ચાર દર્શન સુધી કીર્તન પ્રણાલીમાં ઝાંજ પખાવત સાથે ઝાલર ઇત્યાદિ વાગે અને ધની રાની જસુમતી કે ઘર ગાવત ગોપી મૃદુ મધુપાની હરિકો વિમલ જસ યહ ધર્મ ધર્મ હિ તે પાયો એસો પૂત દેવકી જાયો જન્મત હિ આનંદ ભયો આનંદ વધાવનો જન્મ લિયો શુભ લગ્ન રંગ વધાવનો આજુ તો આનંદ માઈ ભાદોં કી અતિ રહેની અંધિયારી આઠો ભાદોં કી આંધી ભાદોં કી રહેની અંધિયારી શ્રવણ સુનુ સજની બાજે રાવલ કે કહે વો જશોદે બધાઈયા શ્રી ગોપાલલાલ ગોકુલ ચલે આ બધા કીર્તન ગવાય દર્શન ખુલે નજ મંદિર તિબારી તીનો દ્વાર પર મંગલ વિધિ બંધનવાર બંધાય ત્રણેવ દ્વાર ભગવત દર્શન ત્રણ માર્ગના બોધક છે જેમ ભાવ કામના અનુસાર ભગવાન સાક્ષાત્કાર કરે પંદરવારથી સજાવટ સફળતાનું ધ્યાન કરાવે સતોગુણ તમોગુણ અને રજોગુણ બધા પ્રકારના ભક્ત ભગવત પ્રાદુર્ભાવની કામના લઈ લાલાઈ પ્રતીક્ષા કરે છે એની માટે જાગરણ થાય છે પહેલી બંધનવાર ખજૂર પત્રોની
એ સાત્વિક ભાવના એ શ્વેત શ્વેત રૂપની છે. બીજી બંધનવાર પુષ્પની જે રાજસી ભાવના વિચિત્રતાથી રહી, અને ત્રીજી બંધનવાર કાષ્ટના ખીલવનાઓની ઝુમરો ઇત્યાદિ એમાં કાષ્ટના ખીલવના બનેલા હોય, એ ત્રીનો બંધનવાર ઠાકોરજીના મુખ્ય ત્રણ દ્વાર ઉપર આવે છે. કેમ તો તમોમય જળતા રૂપ આપણામાં આ કાષ્ટ રૂપ જે રહેલી છે એ પણ આપણે આજે ઠાકોરજીના દ્વાર ઉપર બાંધી લઈએ છીએ. એમાં આપણી એ ભાવના છે, ભાવના પ્રધાન છે. જે પણ કાર્ય કરી રહ્યા છીએ, જે પણ સેવા કરી રહ્યા છીએ એમાં આપણી ભાવના પ્રધાન છે. નિજ મંદિર દિવાળી ચારો તરફ કારચોપની દિવાલગીરી ચંદવા પીછવાઈ આ બધું બંધાવેલું ઉજ્જવલ પ્રકાશ ઝીલમિલ થઈ રહ્યો રત્નમય ગોલોકધામ રૂપ સૌંદર્યનું નિરૂપણ આજે થઈ રહ્યું છે. જાગરણ દર્શન પછી દહી ની નાદનું પૂજન થાય, જેમાં નંદ મહોત્સવના લીધે દહી ભરવામાં આવે. મોટા મંદિરોમાં કાકોલી એક્ચ્યુઅલી કાકોલી ઘરની પરંપરાનું ચિત્રણ છે, કારણ કે સવિશેષ રૂપથી શ્રી ગુસાઈજીનું તૃતીય પુત્ર બાલકૃષ્ણલાલજી એમને વિશેષ આશીર્વાદ હતું કે તમારા ઘરમાં નંદ ઉત્સવનો જે ક્રમ છે એ ભલીભાતી સાંગોપાન જેવો ઉત્સવ મનાવવામાં આવશે એવું ચિરકાલ સુધી એ મારા આશીર્વાદ. કેમ કે પલ્લામાં ઝૂલતા નવનીતપ્રિયાજીને જોઈ શ્રી બાલકૃષ્ણલાલજીના સ્તનમાંથી દૂધની ધાર વહી, આવા દર્શન કરી એટલા ભાવ વિભોર અને એટલી તન્મયતા રૂપ આપને જોઈ શ્રી ગુસાઈજીએ એ આશીર્વાદ આપ્યા. એ નંદોત્સવનો ચોક, એમાં મોટી નાંદ એટલે મોટું માટીનું એક બર્તન ધરવામાં આવે, અને એમાં ગામ ગામથી 10 દિવસ પહેલા 8 દિવસ પહેલા લોકો લાવીને દહી એમાં ભરતા જાય. એ દહી આટલા મોટા હોલ મુજબ આખા ચોકમાં ભરાતું, એ અમારા દાદાજીના સમય સુધી એ ક્રમ ચાલતો, અને એ આખા જેટલા બી ગ્રામજનો હોય બધા લાવીને દહી ત્યાં ભરતા, કમસે કમ 1/2 ફૂટ જેવું. એવી રીતે એને કહેવાય દધી કાંદો, એટલે દધીની કીચ થઈ ગઈ, બધાના પગ પડે અને એમાં જે એનું મિશ્રિત રૂપ દેખાય તો દધીની કીચ. નંદરાયજીના રાયાપણાનું રાજસી થાટનો એ વર્ણન છે. એક નંદ મહોત્સવ વાળા ચોકમાં ચારો તરફ આંબાના પત્તાના બંધનવાર બંધાય, ચારે ખૂણામાં દર્પણ મુકાવવામાં આવે અને એની ઉપર ચાર ચાર તામ્ર કલશ મૂકવામાં આવે, નારિયેલ સ્થાપિત થાય. કલશ સ્થાપનાથી વિશાળ ચોકના ક્રીડાંગણમાં ચાર ચાંદ લાગી જાય. સવારે રાતના મહાભોગ આવે અને સવારે નંદોત્સવનો ક્રમ શરૂ થાય એટલે રાતના 2:30 વાગે જ એ ક્રમ શરૂ થઈ ગયો. તે જમાનામાં લાઈટ નહીં હતી એટલે મશાલની રોશનીમાં નંદોત્સવ થતો, અને મશાલની રોશની ચારે તરફ વધારે થાય એની માટે ચારે ખૂણામાં મોટા મોટા કાચ બાંધવામાં આવતા, અને કાચની નીચે મશાલ એટલે આખું ચો મશાલની રોશનીથી જગમગ્યું. આલસ્ય પમાદ નિદ્રાનો ત્યાગ કરી કડી કૌતૂહલ થાતી શુભ ઘડીની પ્રતીક્ષા કરતા કરતા પ્રાગટ્યથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ઉદ્ધાર અનુગ્રહ માર્ગ પ્રશસ્ત કરતા આ બધા જાગરણના દર્શનમાં વાટ જુએ. જન્મ સમય 1/2 ઘડી રહે તેરો બંધ થઈ જાય, દર્શન બંધ થાય. ભીતર શૈયા મંદિરથી વેણુજી પધરાઈ ખંડપાઠ ઉપર પાછા પધરાવાય, સાજ ઉઠાવી જન્મ સમયના પંચામૃતની તૈયારી થાય. સિંહાસન આરે હરદી અને સુરમ્ય અષ્ટદલાત્મક ચોક માંડીને રજત થાલમાં છોટી
ચોકી ધરી શાલિગ્રામજીને વિરાજમાન કરાય, સમીપમાં પંચામૃતની બધી સાજા ઠાકોરજીને માલા બળી થાય, માનો વિશદ કીર્તિ વૈકુંઠ ધામથી ચલી પ્રાદુર્ભાવ પૂરો ભૂતલ પર વિસ્તૃત આવવા ચાહે. તેરા લગાઈને બહાર તિલકાય મુખિયાજી ભીતરિયા બધા વાટ જુએ નિશિત સમય. ઠાકોરજીના ગત ઉત્સવના નિયમ મુજબ એ નિશિત કાળ જે સમય નિર્ધારિત હોય તે જ સમયમાં એનું પ્રાગટ્યનો ઉત્સવ ખુલવો જોઈએ. સાડા ભાગવતના જન્મ પ્રકરણના દસમ સ્કંદના ત્રીજા અધ્યાયના 1-8 શ્લોકનું વાંચન કરી તથા સર્વગુણોપેત કાલ પરમ શોભન કાલમ પરમ શોભન કાલ એટલે પ્રકૃતિ. ઠાકોરજીના પ્રાગટ્યની પહેલા કાલ પણ અનુરૂપ થઈ ગયો, કાલ અનુરૂપ થઈ ગયો, રાતના કમલ ખીલવા લાગ્યો. કેમ? કમલ જ હમણાં સુધી તો બ્રહ્માની સેવા કરી કમલે, પણ હવે જેમના સર્વાંગ રૂપ કમલ છે, ચરણ કમલ, વદન કમલ, નેત્ર કમલ, મુખ કમલ, એવા પરમ કમલ એવા શ્રી ઠાકોરજી પધારી રહ્યા છીએ, અને અમારી જાતિના અમે પણ કમલ, તો ઠાકોરજીની સેવામાં અમારે આપવું જરૂરી છે. એટલે રાતના પણ કમલ ખીલી ગયા. એનાથી શ્રી સુખદેવજી એ બતાવી રહ્યા છે, એટલો સમય નથી એમની પાસે, પણ એટલે જ કેવલ એક શબ્દ માત્રથી એને ઇંગિત કરી દેવામાં આવે, અને એની પછી એ આચાર ચરણોનું કામ થાય કે એને વિસ્તાર કરીને બતાવે. એટલે એ 16 શ્લોકમાં એનું જે વર્ણન મળે છે એના મુજબ કાલમ પરમ શોભન. તો કોઈને વિચાર આવે કે રાત છે અને કાલ પરમ શોભન થઈ ગયું, એવી રીતે આવિરાસી દેથા પ્રાચ્યામ દિશિંદુરિવ પુષ્કર. પહેલા જેવી રીતે મેં આ શ્લોક બતાવ્યો કે પ્રાગટ્ય કોણે કહેવાય, કેટલું સુંદર વર્ણન, કેટલું સુંદર વિવેચન, કેટલું સટીક આચાર્ય ચરણોએ સુખદેવજીએ ભાગવતાર્થ વર્ણનમાં બતાવ્યું કે ભગવાનનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો. ચંદ્રમા વેસ્ટમાં પ્રગટે, પ્રાચી દિશામાં જેમ દિશિંદુ રિવ પુષ્કલ, ઇન્દુ એટલે ચંદ્ર, જેવી રીતે ધરતીની ક્ષિતિજ ઉપરથી ચંદ્રમા નથી અને એકદમ ઉદ્ભવે ત્યારે પ્રગટ થતો દેખાય, એવી રીતે ઠાકોરજી અહીંયા પ્રગટ થઈ ગયા. આદિ એક બહુ મોટો જન્મ નહીં થયો તો પ્રગટ કેવી રીતે થઈ ગયા? જન્મ પ્રસવની પીડાથી થાય, પ્રસવની પીડાનો અનુભવ દેવકીજીને પૂરો કરાયો છે, પણ લૌકિકવત જન્મ નથી. પીડા થઈ પણ પ્રગટ એવી રીતે થયા જ્યારે પહેલા હતા નહીં અને ત્યાં આવી ગયા, આવિર્ભાવ થઈ ગયો, એવી રીતે એનું એ ઉદાહરણ આવિરાશી તથા પ્રાચ્યામ દિશિંદુ રેવ પુષ્કળા આ 3 શ્લોકની આવૃત્તિ પૂર્ણ થતા ઘંટાનાદ કરી જે બી મહારાજશ્રી હોય તે સુરદાસજીનો આ પદ બોલતા રજ થયો મહર્ષિ બુદ્ધ જબ યહ બાત સુની અને દોડીને જઈ અને ટેરો ખોલે અને પ્રભુને પ્રાગટ્યનો સમય થયો એ બહાર દેવ નર ગંધર્વ કિંદર કીર્તન્યા અષ્ટછાપ અષ્ટ સખાઓ રૂપથી સંમિલિત થઈ ઘંટાનાદ સાથે રજ ભયો મહર્ષિ બુદ્ધ આ કીર્તન પ્રારંભ. આદિ કીર્તનના ગાન કરી ધ્યાન પખાવત ઝાલર શંખ ભેરી દુંદુભી નગાળા આદિ વિવિધ મંગલવાદ્યો સુમધુર તુમુલ ધ્વનિ સાથે આ કૃષ્ણ જન્મોત્સવનો પ્રારંભ થાય. નિશિત પંચામૃત સ્નાન, તેના પછી ખુલતા દર્શનોત્કંઠિત ભક્તવત્સલ ભક્તના વૃંદ જય જયકાર સાથે
શાલિગ્રામજીના સ્વરૂપનું પંચામૃત સ્નાતની તૈયારી મહાપ્રભુજીને પ્રણામ કરી દેશકાળ કાલ કાર્ય બુધક વિષ્ણુ 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 એવો ત્રણ વાર સંકલ્પ કરી ચંદનથી સંશ્રિષ્ટ ઠાકોરજીને અને પ્રભુના ચરણારવિંદમાં તુલસી દળ સમર્પી શાલિગ્રામજી ઉપર સમર્પી પંચામૃત કે સમય બ્રજ ભયો મહર કે પૂજ આ પદ ગવાય શાલિગ્રામજીને પૂર્વ નિર્દિષ્ટ ક્રમથી દૂધ દહી બૃહદ શર્કરા મધુથી સ્નાન થઈ મધુ અનંત શીતળ જલ કેવલ ચંદનથી અભ્યંગ થઈ શુદ્ધ સ્નાન બાદ પીતાંબર પરિવેષિત કરી ઠાકોરજીના સન્મુખ વિરાજમાન કરી દર્શન બંધ કરી ભીતરમાં પીતાંબર તથા પુષ્પમાલા અંગીકાર કરાવવામાં પીતાંબર કે ઠાકોરજીના શૃંગાર છે. પૂર્ણ પુરુષોત્તમ આપણે કહ્યું તો પૂર્ણ પુરુષોત્તમ કેવી રીતે પુષ્ટિ માર્ગી મર્યાદા અનુસાર કઈ રીતનું શૃંગાર હોવું જોઈએ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. તો શૃંગારથી પણ આપના સ્વરૂપને ઇંગિત થાય. પીતાંબર ઠાકોરજી કૃષ્ણ સ્વરૂપ ધરે છે. કટી મેખલા વામન સ્વરૂપ ધરે છે. વાઘનખ નૃસિંહ સ્વરૂપ ધરે છે અને હમેલ રામ સ્વરૂપ ધરે છે. જેમ વસ્ત્રનો વિચાર રંગનો વિચાર એવી રીતે આ શૃંગારનો વિચાર કે એ ચાર શૃંગાર આજે ખાસ આવા ત્યારે આ પૂર્ણ પુરુષોત્તમ પધાર્યા છે એનો બોધ થાય અને એ ધારણ કરી અને આ પૂર્ણ પુરુષોત્તમત્વે બિરાજમાન થાય છે. એટલું કહી આજના આ સંક્ષેપ પ્રવચનને આપણે અહીંયા વિરામ કરીશું. બોલો દ્વારિકા કી જય.